નમસ્કાર મિત્રો મિત્રો શું તમને લાગે છે કે તમારી હમણાં પાચનશક્તિ ઘટી ગઈ છે અથવા તમારી ઇમ્યુનિટી ઘટી ગઈ છે વારે ઘડે કંઈને કંઈ બીમારી થઈ રાખે છે શું તમે જાણવા માંગો છો કે આ બદલતી ઋતુના વાતાવરણમાં સ્વસ્થ કેવી રીતે રહેવું સિઝન બદલાય ત્યારે પણ તો આપણું આરોગ્ય કેમ જાળવી રાખવું એ વિશે તમે જાણવા માંગો છો જો હા તો આ વિડીયો તમારા માટે છે નમસ્કાર મિત્રો સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ આયુર્વેદ કન્સલ્ટન્ટ મિત્રો આપણામાં કહેવાય છે કે આંખો બંધ કરવાથી મુસીબતો જતી નથી રહેતી અને મુસીબત આવ્યા વગર આંખ ખુલતી નથી જી હા મિત્રો અત્યારે ઋતુઓ બદલાતી રહી છે જેમ કે અઠવાડિયા પહેલાં ઠંડુ વાતાવરણ હતું વચ્ચે પાછી ગરમી આવી ગઈ હવે પાછું બે ત્રણ દિવસમાં વરસાદ પડશે તો આ સતત બદલતા વાતાવરણને કારણે એની અસર આપણા શરીર પર પડે છે અને બીમાર પડીએ છીએ અને જ્યારે હવે બીમારી આવે છે ત્યારે આપણે તરત અખડાઈ જઈએ છીએ કે હવે આમાંથી બચવા માટે શું કરવું તો મિત્રો આજે હું તમને એ વિશે માર્ગદર્શન કરવા માગું છું કે જ્યારે આવું વાતાવરણ બદલાતું હોય ત્યારે શું કરવું જોઈએ અને બીજી વસ્તુ મિત્રો આ ઋતુ પરિવર્તન સતત ચાલતું જ રહેવાનું છે કારણ કે આપણા જે અયોગ્ય આચરણ વિહારને કારણે અત્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા થઈ છે વાતાવરણમાં પ્રદૂષણ વધુ બગડી ગયું છે જેને કારણે સૂર્યની સાયકલ બગડી ગઈ છે અને એને કારણે સિઝન ડિસ્ટર્બ થતી રહે છે તો આ પ્રક્રિયા ચાલતી જ રહેવાની છે આવા વાતાવરણમાં સ્વસ્થ કેવી રીતે રહેવું એ જાણવું જરૂરી છે તો મિત્રો એક વસ્તુ ધ્યાન રાખો જ્યારે આવું વાતાવરણ બદલાતું હોય ને ત્યારે પહેલી ઇફેક્ટ આપણી પાચન શક્તિ પર પડે છે આપણી પાચન શક્તિ ઘટી જાય છે તો પહેલો નિયમ યાદ રાખવાનું કે ભૂખ લાગે તો જ ખાવાનું અને ભૂખ કરતાં પચીસ ટકો ઓછું ખાવાનું ભરપેટ ખાવાની જરૂર નથી એટલે ખાસ ધ્યાન રાખવાનું હા ઘણી વાર એવું પણ અનુભવ થયો છે કે પેશન્ટને ભૂખ જ નથી લાગતી તો જ ખાવાનું છોડી દો પરાણે ખાવાનું જરૂર નથી એટલે પહેલો નિયમ છે ભૂખ લાગે ત્યારે જ ખાવાનું ભૂખ કરતાં પચીસ ટકા ઓછું ખાવાનું બીજું જ્યારે આવું પ્રક્રિયા ચાલતી હોય ઋતુ બદલાતી હોય ત્યારે ગરમ પાણીનો ઉપયોગ કરતા રહેવાનું ગરમ પાણી તમારી પાચન શક્તિ જાળવાઈ રાખવા માટે તથા શરીરમાં વાયુપિત કફને બેલેન્સ રાખવા માટે ખૂબ જ ઉપયોગી વસ્તુ છે એટલે ગરમ પાણી પીતા રહેશો તો તમારી પાચન શક્તિ જળવાઈ રહેશે અને તમારી હેલ્થ જળવાઈ રહેશે એ ઉપરાંત નિયમિત હળવો વ્યાયામ કરવાનો એમ જોઈએ તો આયુર્વેદમાં એવું કીધું છે કે ઉનાળાની ઋતુમાં વ્યાયામ ન કરવો કસરત નહીં કરવી અથવા તો શિયાળાની ઋતુમાં નિયમિત કસરત કરવાની શિયાળાની ઋતુમાં અથવા વસંત ઋતુમાં નિયમિત કસરત કરવાની પરંતુ જ્યારે હું તમને અત્યારે કસરત કરવાની વાત કરું છું એ છે તમારો રૂટિન વ્યાયામ એટલે મતલબ રૂટિન જે લાઇટ વોર્મઅપ એક્સરસાઇઝ કરીએ છીએ તે જેથી શરીર એક્ટિવ રહે જો તમે કસરત કરતા રહેશો તો તમારી પાચનશક્તિ જળવાઈ રહેશે અને શરીરમાં વાયુપિત કફનું બેલેન્સ પણ જળવાઈ રહેશે એ ઉપરાંત હળવો ખોરાક ખાવાનો ખાસ કરીને મેંદાની વસ્તુઓ નાન પરોઠા કુલચા પાઉં બિસ્કિટ બ્રેડ એ બધી વસ્તુઓ એવોઇડ કરો એની જગ્યાએ રોટલી દાળ ભાત શાક અથવા તો દાળ ભાત શાક અથવા ખીચડીને પૌવા જે વધારે ખાઓ હલકો ખોરાક ખાશો તો તમારી પાચનશક્તિ જળવાઈ રહેશે અને હા ઘણી વાર આપણે સિટીમાં રહેતા હોઈએ છીએ અને સિટીમાં રહેવાને કારણે આ બધી ઈચ્છા થાય કે આજે આ કંઈક ખાઈ લેવું છે અથવા બાર જે આઈસ્ક્રીમ ખાઈએ એવી કોઈ ઈચ્છા થાય કોઈ વાંધો નથી ખાઈ શકો પણ એની લિમિટ રાખો મહિને એકાદ વખત તો એને નડશે નહીં તો આ થોડુંક ધ્યાન રાખશો તમે આયુર્વેદના જે સિદ્ધાંતો છે કે ભૂખ કરતાં ઓછું જમવું અને પાચનશક્તિ જાળવી રાખો આવા થોડાક પ્રિન્સિપલ્સનું થોડાક સિદ્ધાંતોનું ધ્યાન રાખશો તો આવા ઋતુ પરિવર્તનજન્ય માહોલમાં પણ તમે સ્વસ્થ રહી શકશો બસ મિત્રો એટલી જ વસ્તુ આયુર્વેદને અપનાવશો તો આ જીવન સ્વસ્થ રહી શકશો નમસ્કાર